गुजरात राज्य कर्मचारी महामंडल, गुजरात राज्य संयुक्त कर्मचारी मोर्चो, टीम ओपीएस एंड एनएमओपीएस ना संयुक्त निजा हेठळ सरकारी हॉस्पिटल केशोद खाते कर्मचारी अधिकार संपर्क अभियान यात्रा नी युवा टीम मा भारतेंदुभाई राजगोर अने गुंजनभाई पटेल आवेल छे, जेमनु स्वागतिक स्वागत दीपेनभाई अटारा द्वारा करवामां आवेल, त्यारबाद पुष्पगुच्छथी स्वागत करवामां आवेल छे। આ તકે ટીમ ઓપીએસ ના મુખ્ય કન્વીનર ભારતેન્દુભાઈ એ આ કર્મચારી અધિકારી સંપર્ક યાત્રાના મુખ્ય ઉદ્દેશથી ચર્ચા કરેલ, જેમાં મુખ્યત્વે એક જૂની પેન્શન યોજના લાગુ કરવી, બે ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવા, ત્રણ કેન્દ્રના ધોરણ પ્રથા આપવા વગેરે, અંતમાં ઉપસ્થિત તમામ કર્મચારીઓએ સંકલ્પ પત્ર ભરી અને સંકલ્પ લીધેલ કે જે કર્મચારીના અધિકારોની રક્ષા કરે, કર્મચારીનો મતને પક્ષને સરકાર દ્વારા કર્મચારીઓના અધિકારોની રક્ષા કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ આક્રમક આંદોલન કરવાની તૈયારી પણ છે। આ કાર્યક્રમમાં સરકારી હોસ્પિટલના ફાર્માસિસ્ટ, નર્સિંગ સ્ટાફ, આઈટીઆઈના કર્મચારી, આરોગ્ય કર્મચારી, શિક્ષક વગેરે કેડરના કર્મચારી હાજર રહ્યા હતા। આ યાત્રા દ્વારા 5 લાખ સંકલ્પ પત્ર કર્મચારીઓ એકત્ર કરી મુખ્યમંત્રીને પહોંચાડવામાં આવવાના છે। તારીખ 4/17 દરમિયાન ગુજરાતના તમામ કેન્દ્ર જિલ્લા મથકો સહિત 60 મથકોનો એક કર્મચારીઓના જૂની પેન્શન યોજનાના પ્રશ્ન માટે કર્મચારી અધિકાર સંપર્ક અભિયાન શરૂ કરેલું છે। તે અંતર્ગત આજરોજ કેશોદ ખાતે અત્રે ઉપસ્થિત થયેલા છીએ। તો કેશોદ ખાતે તમામ મંડળના અલગ અલગ કર્મચારી મિત્રો અત્રે ઉપસ્થિત હતા, જેમાં આશરે 200 જેટલા કર્મચારીઓ ભાગ લીધો અને તમામે એક સંકલ્પ કર્યો છે કે આગામી ચૂંટણી ઇલેક્શન પૂર્વે જો સત્તાધારી પક્ષ જૂની પેન્શન યોજનાને ફિક્સ પગાર પ્રથા નાબૂદ નહીં કરે તો જે પણ પક્ષ આ તરફ સમર્થનમાં આવશે તે તરફ કર્મચારીઓ વોટિંગ કરવાનો ઝુકાવ રાખશે।